રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર ભરતી મેળામાં જિલ્લાના વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર વાંચુક ઉમેદવાર યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી તેમજ અન્ય જિલ્લાના કુલ એકવીસ જેટલા એકમો દ્વારા ખાલી જગ્યાઓ નોંધાયેલી હતી જેમાં ધોરણ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા સ્નાતક એમસીએ બીઈ અને લગતી જગ્યાઓ હતી જેમાં યોજાયેલ ભરતી મેળામાં બસો ચોર્યાસી રોજગાર વાંચુક ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી આ પ્રસંગે રોજગાર વિભાગના નાયબ નિયામક અને એનઆર દવે તેમજ રોજગાર અધિકારી મીનાક્ષી ચૌહાણ મદદની શ્રમ આયુક્ત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરેલું છે અને જેમાં નવસારી અને નવસારી બહારના જિલ્લાઓમાંથી વિવિધ કંપનીઓ અંદાજીત પંદર જેટલી કંપનીઓ ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો ભાઈઓ અને બહેનો હાજર છે અને ટોટલ અંદાજીત અમારી પંદરસો જેવી વેકેન્સીઓ અલગ અલગ કંપનીમાંથી અમે નોટિફાઈડ કરેલી છે જેમાં ટેકનિકલ નોન ટેકનિકલ ધોરણ દસ પાસથી લઈને અનુશતક સુધીની વિવિધ જગ્યાઓ નોંધાયેલી છે એમાં આઈટીઆઈ જે બાર પાસ છે ગ્રેજ્યુએટ છે બીકોમ છે અને ટેકનિકલી ઘણી ડિપ્લોમાની જગ્યાઓ પણ આમાં સામેલ કરેલી છે તો આ બાબતે ભૂતકાળમાં પણ ખૂબ સારા ભરતી મેળા યોજાયા છે અને છોકરાઓનું સારું પ્લેસમેન્ટ થયેલું છે તો આજે પણ હું આશા રાખું છું કે અમને સારામાં સારું નવસારી જિલ્લાના ઉમેદવારોનું પ્લેસમેન્ટ મળે પાલનપુરમાં એક કોલેજિયન યુવકનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી તેને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું જે ચકચારી કેસમાં પોલીસે દસ આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી